ધોરણ 5 વિષય ગુજરાતી લેક્ચર 1 પૂરક વાચનનો આપણે કાવ્ય આયા 5 અમે બાંધવો સરદાર ના આ એક શૌર્ય ગીત છે એ કવિએ થાક્યા કે હાર્યા વગર મંજિલ સુધી પહોંચવા માટે હિંમત અને સાહસથી માર્ગમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરી આગળ વધી જીવન પંથ ઉજાળવાની વાત સમજાવી છે થાકો નહીં હારો નહીં થોભો નહીં મજદારમાં મંજિલ નથી કે દૂર હો હિંમત અગર ફિરદારમાં કે તમે થાકો નહીં અને હારો પણ નહીં અને પ્રવાહની જે મજદાર છે તેમાં પણ તમે હિંમત હારશો નહીં તમારી પાસે હિંમત હોય તો તમે આગળ નીકળી શકો છો કો પહાડ રસ્તામાં ભલે સાથી ચલો આગે વળો ભલે પહાડો આવે પર્વતો આવે પણ તમે આગળ વધો સાહસ ભર્યા કદમો થકી ઝૂકશે કદમમાં એ નક્કી જે હિંમત છે એમાં તમે ડગલું ભરશો તો એ ક્યારેય ઝૂકશે નહીં થાકો નહીં હારો નહીં થોભો નહીં મજદારમાં ગાંધી અને મહાવીરના વારસ અમે કરતારના ગાંધીજી છે મહાવીર છે એના વારસદાર છીએ આપણે ના આફતો રોકે કદી અમે બાંધવો સરદારના અમને કોઈ આફતો કોઈ મુશ્કેલી દુઃખ સંકટ ક્યારેય અમને રોકશે નહીં ભાઈ સગો છે સરદારના થાકો નહીં હારો નહીં થોભો નહીં મજદારમાં અહીં કાવ્ય પણ પૂરક વાચનની પૂરી થાય છે શબ્દ સમજૂતી જોઈએ મજદાર એટલે પ્રવાહની મધ્ય ધારા મંજિલ એટલે મુસાફરી કે યાત્રાનો પડાવ ધામો અગર અથવા કિરદાર એટલે મંજિલ સુધી પહોંચવા મથતું પાત્ર કદમ એટલે ડગલું વારસ એટલે મરનારની મિલકત જવાબદારી હક દાવો વગેરેનો હકદાર કરતાર એટલે કરનારું બનાવનારું રચિતા એટલે આફત મુશ્કેલી દુઃખ સંકટ બાંધવ એટલે ભાઈ સગો અહીંયા કાવ્ય 5 પૂરી થાય છે સ્વાધ્યાય આપ ચોપડીની અંદર પૂરક વાચનમાં આપવામાં આવ્યા નથી તમે પણ આ કાવ્ય તમારી નોટમાં લખજો શબ્દાર્થ લખજો આગળ પણ આપણે 3, 4, 5 એ પાઠ આગળ ચાલ્યા એના પણ શબ્દાર્થ તમારે લખવાના રહેશે નમસ્તે